बापा ने ना टागरो देखा रहो भाई अपने हारे से तो कम टेंशन ले भाई तब कह रहा था ज्यादा ने नाम पर जा सकता अभी के दी पता वाले गरीब ना करो तो करी दी दो गरीब ना तब तब के मुंह के बन मर बोलू હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુરાય હોપ કે તમે બધા ઓકે છો મજામાં હશો હું પણ મજામાં છું વેલ કાલે આખી રાત ઊંઘ ન આવી કેમ કે મચ્છર હતા સખત બહુ હેરાન કર્યા મચ્છરે પછી જેમ તેમ કરીને અમે મચ્છરદાની મગાવી અને બે કલાક જ માંડ સૂતા છીએ તો હવે અહીંયાથી અમે જશું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે ત્યાં ઘર પડી ગયા છીએ તો ત્યાંની સ્થિતિનું આપણે નિર્માણ જોઈએ કઈ રીતની પરિસ્થિતિ છે હવે અત્યારે હું અહીંયાથી સીધો જઈશ હાડીડા ગામે બીજું કે દાઢિયા ગામે આપણા ઘરનું પ્લાસ્ટરનું કામ બાકી છે બાકી બધું થઈ ગયું છે તો ત્યાં પણ આપણે જઈશું બટ ફિલહાલ આપણે જઈએ છીએ હાડીડા ગામે ડોહી એક મજૂરી કામ કરે અને આમાં નિર્વાહ એનો રહેવા કારવવાનો તમારો પૈસો ઘેર ઓલે એક વેડ ખાય એ અમને ગમે નહીં કારણ કે કોઈ પણ દાતા હોય તો દાંતવાને લુગડું જેમ નિસોવે એમ નિસોવીને કોરા ન કરી દેવાય એટલે આથી આ મકાન મરામત થાય એવી સ્થિતિ નથી ખાવાનું કરે કે આ સણીને ઢાંકવાનું કરે પછી આપણે એક કામ કરીએ આ ઘર તો આપણે જોઈ લઈ પણ ઓલા જે બીજા બે ઘર છે ને એ હોત ને આપણે જોયાવી તમે બે મારી હારે રહેજો આમાં જ રહેતી હતી બધા આમ સમાન હતો પલ્લી ગયો હતો બધો અનાદ હતો એ પલ્લી ગયો હતો હું બોલ્યા ઘેરી હતી રાતે હતું ને વાવાઝોડું તે અહીંયા વયા ગયા હતા દિવસ હતા સાત વાગ્યામાં આખી વાત પડ્યું આપણે કોઈની આશય નથી રહેવાનું જેનો ભગવાન જાગે ને એ આપશે બરાબર બાકી તમારે મોજમાં રહેવાનું છે ને તમારું ઘર થઈ જાય ને ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે ને તો અમને યાદ કરજો હું બાકી મોજ માર્યો હાલો તમારું ઘર બે ત્રણ દિવસમાં બનવાનું ચાલુ થઈ જાય બરાબર હાલો જય માતાજી નળિયા એવું આપ્યું ત્યાં સડાવી દીધું સોમાં હું તો કાઢવું પડે આ દિવાલ આખી પડી ગઈ છે એમ ને હાડીડા ગામમાં અમે ત્રણ ઘર બનાવીએ છીએ અને એ ત્રણે ત્રણ ઘરનું નિર્માણ કાલથી ચાલુ કરવાના છીએ ત્રણે ત્રણ ઘર કોના છે એક છે લાભુબેન કરશનભાઈ સોંદરવા હરિજન
બીજું ઘર છે વાલજીભાઈ વીરાભાઈ વરિયા પ્રજાપતિ, અને ત્રીજું બેન નબુબેન નબુબેન દેવજીભાઈ કાસરિયા, તે પણ પ્રજાપતિ સમાજના. આ ત્રણ ઘરનું નિર્માણ કર્યું. કાલથી ઘર બનાવવાની શરૂઆત અમે કરીએ છીએ, અને અત્યારે પથ્થર અમારા આવી ગયા છે, તો એ પથ્થર ફટાફટ ઉતારી અને માતાજીનું નામ લઈને કાલથી આપણે હાડીડા ગામમાં ઘરનું નિર્માણ ચાલુ કરીએ છીએ. તો પથ્થર અમારા નખાઈ ગયા છે, હવે કાલથી અમે કામ ચાલુ કરીએ છીએ હાડીડા ગામની અંદર. તો કાલે સવારે મળીએ છીએ આપણે નવી સવાર સાથે. જય શ્રી કૃષ્ણ. એટલું ખાલી લેવાનું છે? નહીં નહીં ટ્રેક્ટર છે ને અહીંથી એવું હોય તો બે ત્રણ લોકો લઈ જાઓ, એ લોકો ન્યા બેલા ભરતા થાય, એ ભરીને સીધા અહીંયા નાખો, ઓલા પણ તો કામ થઈ ગયું છે બરાબર. એક આરે ત્રણ ત્રણ ઘરમાં આપણે કરવાનું છે કામ, તો તમે ખાલી ટ્રેક્ટરમાં કરતા થાવ ને. એક કપાઈ ગયેલા ઝાડને મૂળમાંથી કાઢવામાં જેસીબીને એક કલાક લાગતો હોય તો વિચાર કરો કે એક ઝાડને ઉગાવવામાં કેટલો સમય લાગ્યો છે. માટે મેક્સિમમ ઝાડ વાવો, વાવાઝોડાના લીધે ઘણા ખરા ઝાડોનો નાશ થયો છે, તો તમારી આસપાસ બને એટલા ઝાડોનું નિર્માણ કરો. અમે આ સુકાઈ ગયેલા ઝાડને નારેલીના ઝાડને કાઢવા માટે રસ્તામાંથી એક કલાકની મહેનત લાગી છે, કેમ કે અમારી રેતી કપચીને સિમેન્ટ આવશે, રસ્તો બરાબર નહોતો અને રસ્તામાં નારેલીનું આ સૂકું ઝાડ આવતું હતું, એટલે કપાઈ ગયેલા ઝાડને મૂળમાંથી કાઢવા માટે અમે લોકો એક કલાક મહેનત કરી છે. માટે ઝાડની વેલ્યુ સમજો, બને એટલા ઝાડ વાવો. નબુબેન કાછરિયાના ઘર પર જેસીબીનું કામ થઈ ગયું છે, હવે આપણે વાલજીભાઈ વરિયાની ઘરે જઈએ, જેસીબીની પ્રોસેસ કરીએ. આજે આપણે ઓલમોસ્ટ ત્રણ ઘર પર આપણે જેસીબીનું કામ કરવાનું છે. જેસીબીનું કામ જેવું પતે એટલે એક સાથે પેરેલલી આપણે ત્રણ ઘર બનાવવાના છે હાડીડા ગામે. ઘર પર જેસીબી આપણે ફેરવી દીધા છે, અને તમે જોઈ શકો છો અત્યારે કે બધું જ કામ આપણું ફાઇનલ થઈ ગયું છે. તો હવે કાલે મળીએ છીએ, નવા દિવસની શરૂઆત કરશું. અને એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો જેસીબીનું કામ થઈ ગયું છે, ત્રણે ત્રણ ઘર પર આપણે જેસીબી ફેરવી દીધા છે. હવે કાલથી આપણે ત્રણે ત્રણ ઘરનું નિર્માણ એક સાથે કરવાના છીએ. તો મળીએ છીએ કાલે. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત એવરીવન. આઈ હોપ કે તમે બધા ઓકે હશો. કાલે રાતે જમવામાં ખાટી છાશ પીવાઈ ગઈ હતી, એટલે આખી રાત મને ગળો દીખો અને મને ટેન્શન પણ એ હતું કે ભાઈ સારું થઈ જાય તો સારું છે, પણ અત્યારે સવાર સવારમાં સારું છે. આજે આડીડા ગામમાં અમે ત્રણ ઘર બનાવવાના છીએ અને એનું આજે શિલાન્યાસ કરવાના છીએ. તો મળીએ છીએ આપણે હાડીડા ગામ પર જઈએ. અમારું ટાર્ગેટ એવું છે કે બે ચાર દિવસમાં બધી જ વસ્તુ કમ્પ્લીટ કરીએ. તો અમે લોકોએ 10-12 મજૂર પણ મંગાવ્યા છે બહારથી. તો જોઈએ છીએ આપણે હાડીડા ગામમાં કેવું કામકાજ ચાલે છે.
આયા એક મિનિટ મને એમ કહો કે આયા કેટલા બેલ આવ્યા છે આયા 500 અંદાજે છે કેમ કે પહેલી લારી જે ભરી ને એ બધાય પહેલા અમે ભરવાની અડધી ચાલુ કરીને પાછા બીજા બે જણા આવ્યા નબુબેન ને ઘેર 787 એ ખૂટી ગયું ના જે હતું એ અને આવડા ગણ્યા વિના ના જે આવ્યા એ કઈ પહેલો ફેરો એક જ ગણ્યા વિના આવ્યો પણ ફૂજી અહીંયા વધુ આવી ગયા ગણ અહીંયા કેટલા આવ્યા છે 500 માં 100% ઓછા આવી છે એટલે 500 એ તો 300 જોહે અહીંયા વાલજીભાઈ વરિયાના ઘરનું શિલાન્યાસ કરી લીધું છે, હવે કામ પેરેલલી ચાલુ થઈ ગયું છે. હવે અહીંયાથી આપણે જશું લાભુબેન હરિજનની ત્યાં જઈને આપણે શિલાન્યાસ કરી અને પછી આપણે જશું સીધા નબુબેનની ત્યાં. એક સાથે ત્રણ ઘર બનાવીએ છીએ આપણે અને ત્રણે ત્રણ ટીમ અલગ અલગ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે, તો જોઈએ છે કેવી રીતે વર્કઆઉટ થાય છે. છેલ્લા અઠવાડિયાથી સોમા કાકાને કાંડામાં વાગ્યું છે અને રોજ રાતે દુખે છે એમને, તો બાજુનું ગામ છે ઉગલવાડ ત્યાં જઈએ છીએ અને સોમા કાકાની સારવાર કરાવીએ છીએ. હાર્ડવેર છે અને બહુ સારું કામ કરે છે એવું સાંભળ્યું છે, તો ફટાફટ ત્યાં જઈએ અને સોમા કાકાનું કાંડો બતાવીએ. લાભુબેનના ઘરનું કામકાજ ચાલુ થઈ ગયું છે, હવે અહીંયાથી આપણે સીધા જશું નબુબેનની ત્યાં, ત્યાં પણ આપણે શિલાન્યાસ કરીએ છીએ. બટ એ પહેલાં આપણે જે છે ઉગલવાડ સોમા કાકાને હાથમાં વાગ્યું છે કાંડામાં. સોમા કાકા, તમને અઠવાડિયાથી વાગ્યું છે તો તમે કીધું કેમ નહીં? સાધારણ થોડું લાગ્યું હતું કાંડામાં, તો મને એમ કે મટી જાય પ્રાથમિક સારવાર કરતા, હવે દેથી તે વધતું જાય, દુખાવો વધવા માંડ્યો. એટલે આ થયું કેવી રીતના? ઓલા ઈંટા ફેરવતો તો એમાં એક ઈંટું છે ને ઉપરથી પડ્યું, એમાં આ કાંડામાં અહીંયા ગાડી લાગી ગઈ. ઓકે, તો આપણે જઈએ છીએ અત્યારે ઉગલવાડ, ત્યાં સારા વેદ છે અને મને પોતાને થોડુંક દુઃખ એ લાગ્યું કે સોમા કાકાએ મને ન કીધું, ગામના બે ત્રણ લોકોને કીધું. તો સોમા કાકા, એવું તમે શું કામ કર્યું? એ તો ઓલા સરપંચ પૂછતા હતા મને કે કાકા આ રૂમાલ કેમ બાંધતો અને કાલે કે પાટા જેવું હતું, તો મેં કીધું કે નહીં એવી થોડુંક લાગી ગયું એટલે દબાવીને રાખ્યો છે એમ. તો મળીએ છીએ આપણે ઉગલવાડમાં. સિદ્ધિદાદા ઉગલવાડ, વિચાર કરો સૌરાષ્ટ્રમાં કેવા માણસો છે કે સિદ્ધિદાદાને એક હાથે લકવો મારી ગયો હતો તો પણ એક હાથે લોકોની સેવા કરશે અમને ખબર નથી, પણ હમણાં એમને એક હાથમાં પેરાલિસિસ થઈ ગયું હતું, એ છતાં જે ગામની સેવા કરે છે વિના મૂલ્યે. સોમા કાકા, ફરક પડ્યો તમને? ના, ઘણો ફરક પડી ગયો, 80-85% એમ. તો આ છે સૌરાષ્ટ્રના લોકો. અહીંયા આવીને અમને ખબર પડી કે દાદાને એક હાથમાં પેરાલિસિસ હતું, પણ જે ભાવથી દાદા સેવા કરતા હતા ને, સેલ્યુટ છે દાદા. તો અહીંથી સીધા આપણે જશું નબુબેનની ત્યાં, નબુબેનની ત્યાં આપણે શિલાન્યાસ કરીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ. બપોરે જમવા માટે છાંયો ગોતીએ છીએ અમે. તમારું આ ઘરનું કામ થઈ જાય, તમારે કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. ટેન્શન દાદા હું લઉં? હવે હું હાલી નીકળ્યો છું, એમ મને હાલી નીકળ્યા કહેવાય, 75 વર્ષ થયા છે હાલી નો નીકળ્યો કહેવા. હવે તો આ કુદરત કેમ બસાવે છે એ જ ખબર નથી. હજી 100 વર્ષ જીવાનું છે તમારે. હવે દુઃખી પણ કરવો,
રોમા માજી માજી રોમા 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 અમે તમારી યાર તમને વિશ્વાસ ન તમારી ઉપર વિશ્વાસ છે અમને અમારી પર વિશ્વાસ ન તમને તો હું કામ રોવો છો તમે મોજ કરવાની આપણે આપણે ટેન્શન નહીં લેવાનું કાંઈ અને તમારી દયા થઈ જ વળી આ ઊભું થઈ જાય ને અમરથી કંઈ ન થાય એનું કામ છે શું કરીએ આમાં 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 કાંટા દાળીઓ કરીને એક જ કાંટા નખાવ્યા કરું ઓરો વગેરે આવો ક્યાં જાઓ જેનું અમે ઘર બનાવી રહ્યા છે ને અમને અંદર થી એટલો હરખ છે કે જેમના માટે ઘર બનાવ્યા છે ને એ એવા રાઈટ પર્સન છે જેમને રિયલ માં જરૂરત છે. તમે જોયું એક જરી કેવો ગોળ અને હોપારી લઈને બારહાકને પૂજવા માટે માજી 2 કિલોમીટર ચાલીને ગયા છે, તો આપણે ત્યાં જઈને બારહાકનું પૂજન કરીએ છીએ. ટ્રેક્ટર ગામમાં ગોતી ગોતીને થાકી ગયા. ગામમાં ઓલમોસ્ટ 30 ટ્રેક્ટર છે, બટ એક જ ટ્રેક્ટર છે જે કામ લાગી રહ્યું છે. અને પછી છેલ્લે ના છૂટક્યા છોટા હાથીનો ગમે મેળ પાડ્યો. હવે બેલા આમાં ભરશું અને વાલજી દાદાને ત્યાં પહોંચાડશું. આ જેમ તેમ આ છોટા હાથી મેળ્યો ને એમાંય પાછું આ ડીઝલ પતી ગયું. બોલો ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે છે અમારો 3જો દિવસ. હોપફુલી આજે ઘણું ખરું કામ થઈ જાય. પાછળ પાણીની ટાંકીઓ આવે છે. જેટલા ઘર અમે આજુબાજુના વિસ્તારોમાં બનાવવાના છે તો ઓલરેડી અમે લોકોએ પાણીની ટાંકી મંગાવી લીધી છે, પાછળથી પ્રોબ્લેમ ન થાય એના માટે. તો આજે મળીએ છીએ ફિલ્ડ પર અને જોઈએ છે કે કામ કેટલું પહોંચ્યું છે અને કેટલું કામ આજે કરવાનું છે. આ ભાઈ નું નામ જગદીશભાઈ છે અને આ ભાઈએ બહુ મહેનત કરી છે. વાલજીભાઈ વીરાભાઈ પ્રજાપતિ નું ઘર અત્યારે ઓલમોસ્ટ બની ગયું છે, પ્લાસ્ટર બાકી છે. હવે આપણે જઈએ છીએ લાભુબેન ની ત્યાં કેટલું ઘરનું નિર્માણ થયું છે જોઈએ ત્યાં. લાભુબેન નું કામ ઓલમોસ્ટ પતી ગયું છે, પ્લાસ્ટર બાકી છે. તો આજે પ્લાસ્ટર બંને ઘરમાં થઈ જશે અને કાલથી નવુબેન નું ઘર આપણે ચાલુ કરશું. તો બપોર પછી પ્લાસ્ટર ચાલુ થઈ જશે. હોપફુલી પહેલાં જમી લઈએ. બધા લોકોએ જમ્યા નથી, મોર્નિંગમાં બ્રેકફાસ્ટ પણ પ્રોપર નથી કર્યો, તો પહેલાં લંચ કરી લઈએ. પછી સવારમાં અમે નિશાળે ખોટું ક્યાં ગઈ નિશાળે. હા
નિશાળે ગામ ની નિશાળે હા નિશાળે પછી બીજાથી પાછા ગયા અહીંયા આવ્યા અહીં રહી આમને બધું મહેનત કરી રહી તો ફાઇનલી આજે ત્રીજો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે. મોડું થઈ ગયું છે કેમ કે આજે કામ બહુ હતું. હવે રૂમ પર જઈએ છીએ. બટ રસ્તામાં મને એક વાત તમારી સાથે શેર કરવાનું મન થઈ ગયું કે આ 2.5 મહિનામાં મારી અને તરુણની સાથે સતત કોઈ હોય તો એ છે સોમા કાકા. ક્યારે પણ એમણે એમ નથી કીધું કે ભાઈ મારે ઘરે જવું છે કે હું થાકી ગયો છું. બાકી જેટલા પણ હતા બધા ભાગી ગયા મેદાન છોડીને, બટ સોમા કાકા એવા વ્યક્તિ છે કે એમણે ક્યારેય અમારો સાથ નથી છોડ્યો. અને એમની બીજી એક સારી વાત હું તમારી સાથે શેર કરવા માગું છું કે આ માણસ અમારી પહેલાં ઉઠે છે, નિત્યક્રમ પૂજાપાઠ કરે છે, પૂજા કરીને જે પણ એનું કામ હોય છે કર્યા કરે છે, ક્યારેય કોઈ કમ્પ્લેન્ટ નથી કરતા. બીજી વાત કે જે વ્યક્તિ જીવનમાં વહેલા ઉઠે છે એ વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતો. તો હંમેશા બધા લોકોને કહું છું કે 9 વાગ્યા પહેલાં ઉઠવાનો આગ્રહ રાખો. હું ઓલવેઝ 6-7 વાગે ઉઠું છું. સોમા કાકા 5:30 વાગે ઉઠે છે. તો જીવનની અંદર હંમેશા વહેલા ઉઠવાનો આગ્રહ રાખો. તો મળીએ છીએ કાલે સવારે નવી સવાર સાથે. જય શ્રી કૃષ્ણ. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આજે અમારો 4th દિવસ છે, એટલે કે ફાઇનલ દિવસ છે ઘર હેન્ડઓવર કરવાનો. તો આજે અમે રેડી થઈને ફટાફટ જશું ઘર હેન્ડઓવર કરવા માટે. ઘર કેટલું કામકાજ પૈતું છે એ પણ જોવાનું બાકી છે. આજે આઈ ગેસ નબુબેનનું ઘર બાકી છે બનાવવાનું. તો નબુબેનના ઘરે જઈએ છીએ ને જોઈએ છીએ કે ભાઈ કેટલું કામ પહોંચ્યું છે. અને આ બધા ઘરનું કામકાજ પતાવીને અમે લોકો જશું નેક્સ્ટ ગામે. આપણે જલ્દી હો, અમારે આજ નીકળવું છે. 15 મિનિટમાં આવું. ભાઈ શું નામ છે તમારું? મારું નામ યુસુફ. યુસુફભાઈ આવી ગયા છે ભાઈ ઘરના દરવાજા ફિટ કરવા માટે. સૌરાષ્ટ્રના લોકો કેવા હોય છે હું તમને થોડા શબ્દોમાં કહીશ કે જ્યારે અમે ઘર બનાવવાની શરૂઆત કરી નબુબેનનું, અને 1 દિવસ થયો 2 દિવસ થયો, પછી મને 3જા દિવસે ખબર પડી કે નબુબેનને એ કિડની નથી અને છેલ્લા 25 વર્ષથી એ દાઢી કરે છે. તો સૌરાષ્ટ્રના લોકો આવા હોય છે, ક્યારેય કોઈ પાસે માગતા નથી, ક્યારેય કોઈ દિવસ હાથ નથી ફેલાવતા, મજબૂરીમાં ક્યારેક જરૂર પડે છે ત્યારે ના છૂટકે લોકોને કહેવું પડે છે. બાકી માજીએ મને ક્યારેય નથી કીધું ભાઈ મને એક કિડની નથી અને હું આટલી લાચાર છું, ક્યારેય નથી કીધું. કાકા 20 વર્ષથી હળવું કામ હોય તો પારવાનું છે, લણવાનું કપા મીણવાનું કપા મીણા હળવું કામ પારવાનું હોય એ કરું ને લણવાનું નથી કરતી. એ ભારે કામ કહેવાય ને, એ કિડની માંથી ન થાય. ભાઈ આપણે હારે છે ને હું કેમ ટેન્શન લે ભાઈ. રોમા રોમા ભાઈ રોવાનું ન હોય. આજ માટે આટલું જ છે. આ 3 ઘર બનાવવામાં 4 દિવસ લાગ્યા અને આ 4 દિવસમાં એક વાત ખબર પડી કે ઓછા ટાઈમમાં સારી વસ્તુ કેવી રીતના કરી શકાય છે. તો મળીએ છે નવા વ્લોગ સાથે. આ ઝુંબેશ ચાલુ રહેશે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.